नमस्कार बाल मित्रों, लास्ट लेक्चर नी अंदर अपने तुम्हारे चैप्टर एक अने एनी अंदर जे छे लास्ट मां तो अपने उदाहरण नौ सुधी चर्चा करे बराबर छे। ने मैं तुमने कीधेलू लखवानुं पण ओके। उदाहरण नौ नी वात हती के आपणे बीजी रीते से वात करवानी हती बराबर छे। के जे रीत छे नी हती तो के मध्य बिंदु अथवा मध्य किंमत शोधीने पछी जे छे ए वच्चेनी समय संख्या जे छे लखवानी। जेम के तमने ओके चलो उदाहरण आपको जोईए। तमने बे संख्या आपेली छे एक ना छेद में चार अने एक ना छेद में बे एना वच्चे आवेली समय संख्या। હવે જો આપણે બીજી જે મેથડ હતી ને મેં કીધેલું એ પ્રમાણે શોધવાની છે। કઈ રીતે શોધવાની? તો કે મધ્ય કિંમત શોધવાની બરાબર। મધ્ય કિંમત મેં તમને પહેલા કીધેલું કે ધારો કે સંખ્યા કોઈ એક અને ત્રણ આપેલી છે બરાબર। પૂર્ણાંકની વાત કરી, સમય સંખ્યા તો છે પણ પૂર્ણાંક સંખ્યા છે બરાબર છે। એક અને ત્રણ આપ્યું તો આપણે મધ્ય કિંમત શોધવા શું કરીએ? તો કે એક વત્તા ત્રણ ભાગ્યા બે એટલે ચાર ના છેદમાં બે બરાબર બે। અથવા જો ન હોય ને તો શું કરવાનું? તો કે સૌથી પહેલા જે છે આ રીતે લખી દેવાનું બરાબર। ભાગ્યા બે તમને જો અપૂર્ણાંક હોય ડાયરેક્ટ ના હોય તો પહેલા એક વત્તા ત્રણ અને ભાગ્યા આ રીતે લખવાનું ભાગ્યા બે બરાબર। એટલે શું થાય એના બરાબર પછી તમે પહેલા આની કિંમત મેળવી હોય તો ચાર ચાર ભાગ્યા બે એના બરાબર જવાબ તમને મળે છે। જો અહીંયા અપૂર્ણાંક માટે તમને તકલીફ ના પડે ને એ રીતે એટલા માટે આ રીતે લખવાનું હોય છે। બાકી તમને જે છે સરળ તો આ રીતે જ પડે એક વત્તા ત્રણ તો મધ્ય કિંમત મેળવો બરાબર એક થાય। તો ચાલો અહીંયા આપણે એક ચીજ લખવાનું છે તો જે છે બધું હું વર્ણન સાથે નથી લખતો બરાબર છે, કારણ કે આ વાત તમને સમજાવવા માટે છે। ઉદાહરણ તો તમને પાઠ્યપુસ્તકમાં વર્ણન જે છે એનું આપેલું છે અને આપણે જે છે સ્વાધ્યાયના દાખલા જોઈશું ત્યારે જે છે એને અનુરૂપ આપણે ખ્યાલ આવી જશે બરાબર છે। તો જો સૌથી પહેલા જે છે એક મધ્ય કિંમત, તો તમને સમય સંખ્યા કેટલી કીધી છે? વચ્ચે આવેલ સમય સંખ્યા શોધો એટલે એક જ કીધું છે બરાબર। વચ્ચે આવેલ સમય સંખ્યા એવું નથી કીધું કે વચ્ચે આવેલી આટલી સંખ્યાઓ કાઢી, વચ્ચે આવેલ એટલે એક જ મધ્ય કિંમત આપણે શોધવાની છે બરાબર। તો એના માટે શું કરવું પડશે? તો કે મેં કીધું એ પ્રમાણે જો કોઈ પણ સંખ્યા માટે જો મધ્ય કિંમત થઈ હોય ને તો પહેલી જે એક સંખ્યા છે ને એને એ કહી દેવાની બરાબર। તો ધારો કે અહીંયા ચલો એક અને ત્રણ માટે આપણે જોયું હતું ને તો એ બરાબર એ કહી દેવાનું ખાલી સમજવા માટે છે બરાબર। પહેલું જે હોય ને એને એ કહી દેવાનું અને બીજું જે છે ને એને બી કહી દેવાનું બરાબર। તો બી બરાબર ત્રણ। તો કોઈ પણ જે છે બે સંખ્યાઓની વાત કરવામાં આવે તો એનો મધ્ય બિંદુ કયો થાય? તો કે એ વત્તા બી છેદમાં બે બરાબર, અથવા એ વત્તા બી ભાગ્યા બે આ જે છે ને એ એનું મધ્ય બિંદુ થાય બરાબર। કોઈ પણ એ અને બી માટે અશું થાય? તો કે બંનેનું મધ્ય બિંદુ એ વત્તા બી ભાગ્યા બે અથવા એ વત્તા બી છેદમાં બે બરાબર આ રીતે મળે। તો કોઈ પણ બે સંખ્યાઓ જો એક મધ્ય કિંમત કીધી હોય તો તમે એ રીતે જે છે એની ગણતરી કરી શકો બરાબર। પહેલી કિંમતને ધારો કે એ કહી દો વિચારવા માટે બરાબર। તો અહીંયા જો તમે લખો હોય તો લખી શકો તો એ તમને સરળ રહેશે। અહીંયા ધારો કે એ બરાબર કેટલા છે? એક ના છેદમાં ચાર અને બી બરાબર કેટલા છે? એક ના છેદમાં બે બરાબર। તો કહેવાય કે એના વચ્ચેની સમય સંખ્યા જોતી હોય તો શું કરવું પડે? તો કે એક ના છેદમાં ચાર વત્તા એક ના છેદમાં બે ભાગ્યા બે આ રીતે પણ શોધો ચાલશે અથવા અહીંયા પણ શોધો ભાગ્યા બે આને કૌંસ શોધો બરાબર છે આના બરાબર। તો જો બે ને લસા જે છે કોમન બે નો ચાર રહેશે લસા બંને માટે ચાર તો અહીંયા શું સેના વડે ગુણ પડે? અહીંયા એક જ આવશે બરાબર છે અને વત્તા અહીંયા કેટલા થશે? અહીંયા થશે બે બરાબર છે। દરેક ને ખ્યાલ છે કઈ રીતે આવે? ઓકે અથવા ચલો આ ખ્યાલ સમજાવી દો। દરેક ને ખ્યાલ છે કે લસાઅ ને આપણે કઈ રીતે ગુણીએ? તો કે જે છે એકના અહીંયા જે છે એકના છેદમાં ચાર તો આપેલું છે તો ચાર અથવા તો જે છે આપણે એ રીતે કરીએ છીએ કે છેદમાં ચાર લાવવા માટે અંશ ને સેના અથવા છેદમાં ચાર લાવવા પડે લાવવા હોય બરાબર તો અહીંયા ચાર કાપેલા છે તેને સેના વડે ગુણવા પડે? તો કે એક વડે તો અંશ ને એક વડે એટલે ગુણીએ છીએ એકના છેદમાં ચાર એટલા માટે આ રીતે લખાય।
અને બીજો આપેલો તો 1 ના છેદમાં 2 એને શું કરવાનું છે છેદમાં 4 લાવવાના તો 2 ને 2 વડે ગુણવા પડે આપણે 2 ને 2 વડે ગુણવા પડે ને એટલા માટે 2 ના છેદમાં 4 એટલા માટે અહીંયા આપણે જે છે ડાયરેક્ટ લખ્યું છે બરાબર તો એ રીતે મળે આપણને બરાબર છે 1 વત્તા 2 છેદમાં 4 ભાગ્યા 2 તો અહીંયા આવશે 3 ના છેદમાં 4 સાદુરૂપા 3 ના છેદમાં 4 ભાગ્યા 2 બરાબર તો જો બે રીતે લખી શકાય એમ ઓકે બે રીતે જે છે તમારે લખવું હોય તો લખી શકાય કે એક તો જે છે 3 ભાગ્યા જે છે તમે એને 2 આપણે દરેક ની ખ્યાલ છે કે જો અંશ અને છેદ બે સંખ્યા આપી દે હોય તો પૂર્ણાંક સ્વરૂપમાં અને જો આપણે ગુણાકાર કરવાનો હોય તો આપણે શું કરતા ધારો કે 1 ના છેદમાં 5 અને 2 ના છેદમાં 3 આવી સંખ્યાઓ આવે બરાબર તો આપણે ગુણાકાર કરવો હોય તો શું કરતા તો કે અંશનો અંશ સાથે એટલે ગુણ્યા 2 ના છેદમાં 3 તો શું કરતા અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે બરાબર તો જો ગુણાકારમાં એક પ્રક્રિયા થાય ભાગાકારમાં એવી જ પ્રક્રિયા થાય ને તો એમાં એક થાય કે અંશનો અંશ સાથે ભાગાકાર છેદનો છેદ સાથે તો અહીંયા તમે આ રીતે કરી શકો અને છેદમાં જે છે 4 ભાગે એટલે 3 ભાગે 2 જે છે એના બરાબર મળે 3 ના છેદમાં 2 છેદમાં 4 આ રીતે મળે પણ એના કરતાં બેટર એ છે અને જે છે તમે સાદો રૂપ આપી શકો પણ એના કરતાં બેટર તમને શું રહેશે તો કે એના કરતાં વધારે સરળ એ રહેશે કે તમે જે ભાગાકારની નિશાની છે એમાં જો ભણાવીને આપણે સમજવું પડશે એના કરતાં ભાગાકારની જગ્યાએ સૂત્રમાં મેં તમને અગાઉ પણ જે છે ધોરણ 7 માં સમજાવ્યું ભાગાકારની જગ્યાએ નિશાની જો અહીંયા આપેલું છે ને તો સૂત્રમાં ફક્ત નિશાની બદલી દેવાની ભાગાકારની જગ્યાએ સૂત્રમાં ગુણાકાર અને એની સંખ્યા છે ને એનો વ્યાસ લખી નાખો તો બેનો વ્યાસ શું થાય તો 1 ના છેદમાં 2 બરાબર આ થઈ ગયા તમારો જવાબ એટલા માટે પછી તો દરેક ભાવે અંશમાં અંશ થાય એટલે 3 છેદમાં આ એટલે એટલા માટે અંશ તો રૂપ પણ ચલો આ રીતે આપી દઈએ ગુણ્યા 1 ના છેદમાં 2 એના બરાબર થાય 3 ના છેદમાં 8 બરાબર છે તો એના વચ્ચેની જે છે અથવા અહીંયા શૂન્ય સંખ્યા આપણને કઈ સંખ્યા પણ 3 ના છેદમાં તો હવે આ 3 ના છેદમાં 8 એ શું છે તો કે 1 ચતુર્થાંશ અને 1 તૃતીયાંશ ની મધ્ય કિંમત છે તો ત્યારે શું લખવાનું 1 ચતુર્થાંશ લેસ ધેન એટલે કે 1 ચતુર્થાંશ એના કરતા ઓછા છે તો કે 1 ચતુર્થાંશ ઓછા છે 3 ના છેદમાં 8 છેદમાં અને લેસ ધેન 1 ના છેદમાં 2 જો આને આપણે મધ્ય કિંમત કહીએ છીએ મધ્ય કિંમત ક્યાં હોય મધ્ય કિંમત હંમેશા વચ્ચે હોય બરાબર મધ્ય કિંમત ક્યાં હોય હંમેશા વચ્ચે રહેશે તો આ રીતે સાદો રૂપ આપી શકે જો એ રીતે ના હોય મેં કીધું એક પ્રમાણે આ રીતે કરવું હોય છેદમાં 2 ડાયરેક્ટ લખી તો એટલે લખી શકો બરાબર છે તો અહીંયા જે છે આનો સાદો રૂપ તમે આપશો તો આ રીતે જ આવશે બરાબર છે લાસ્ટમાં તમને 3 ના છેદમાં 4 ભાગ્યા 2 આ રીતે મળશે એટલે એના બરાબર 3 છેદમાં 4 ગુણ્યા 2 એના બરાબર જે છે 3 ના છેદમાં 8 એ રીતે મળી જશે બરાબર છે એનો સાદો રૂપ અથવા મેં કીધું એ પ્રમાણે જો ના ફાવે ને ડાયરેક્ટ તો તમે આને અલગ રીતે રાખી શકો ભાગાકારના સ્વરૂપમાં પછી મેં કીધું એ પ્રમાણે તમે એને જે છે ગુણાકાર બી સાથે જે છે ગુણાકાર કરીને વ્યસ્તના સ્વરૂપમાં લખી શકો બરાબર 1 ના છેદમાં 4 વ્યસ્તન 3 ના છેદમાં 1 ના છેદમાં 2 બરાબર આ રીતે પડી ગઈ તો હવે એટલા માટે જ આપણે આને શું કીધું હતું પહેલી કિંમતની દીધી a લેસ ધેન a વત્તા b ભાગ્યા 2 બરાબર આ જે કિંમત છે એ કેટલા રીતે મળી લેસ ધેન 1 ના છેદમાં 2 એટલે એનું શું કીધું હતું કે તો આવું કઈક સ્વરૂપ મળે બરાબર આ મધ્ય કિંમત જવાબ તો આપણો આવી ગયો મધ્ય કિંમત શોધી હોય તો કઈ રીતે જે છે એનું પ્રમાણિક સ્વરૂપ કઈ રીતે મળે તો a લેસ ધેન a પ્લસ b બાય 2 લેસ ધેન b બરાબર એને આ રીતે પંચક તો આ થઈ ગયું એનું તમારે પ્રમાણિક સ્વરૂપ અને દરેક કઈ ખ્યાલ છે મેં પહેલા કીધેલું કે કોઈ પણ બે સમય સંખ્યા અથવા ગમે તે પૂર્ણાંક અંતર ગમે તે કોઈ પણ બે પૂર્ણાંકના દરેકને ખ્યાલ છે કે પૂર્ણાંક સંખ્યા એની અંતે સમય સંખ્યા તો કહેવાય છે બરાબર છે તો દરેક કોઈ પણ બે સમય સંખ્યા માટે અસંખ્ય સમય સંખ્યાઓ આવે બરાબર એની વચ્ચે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આપેલી છે એટલે એક કે બે એવી ઢગલો તમને મળશે મેં તમને કીધું પ્રમાણ અગાઉ એ કીધું હતું ને કે જો આ રીતે એક અને બે વચ્ચે સમય સંખ્યાઓ શોધી હોય તો આપણે શું કરવું પડે તો એકને ધારો કે તમે એકના છેદમાં એક અને બેને બે ના છેદમાં એક લઈ લો બરાબર સંખ્યાની બની જાય હવે જો શું કરવાનું તો કે કોઈ પણ આપણે અંશ અને છેદને સરખા સરખા પૂર્ણાંક વડે ગુણીએ બરાબર ધારો કે આને તમે 10 વડે ગુણો તો 10 ના છેદમાં 10 અને 2 ના છેદમાં 1 ને 10 વડે ગુણશો તો 20 ના છેદમાં 10 મળશે બરાબર તો આના વચ્ચેની સમય સંખ્યા
चौदह
चालीस अंदर जो चालीस तो अपन ने अहियाँ जे छे एना वच्चे नौ शब्द समझवा पड़शे के आ बे वच्चे नौ शब्द तो अपन ने बे स्टेप मां मळी गई नौ शब्द જો અહીંયા એ રીતે કીધો ને કે નવ સમય સંખ્યાઓ શોધો તો આપણે કઈ રીતે કરવું પડે તો કે પહેલા આ બે વચ્ચેની જે છે એક મૂળ સંખ્યા આપેલી હતી એના બે વચ્ચે એક સમય સંખ્યા મળી પાછો આ બેનો સરવાળો કરી એના વચ્ચેની જે છે ભાગ્યા બે કરો કિંમત મળે પછી આપણે ભાગ્યા કરી જે છે કિંમત મેળવો લાંબી પ્રોસેસ થાય તમને દરેક એક સ્ટેપે એક જ સંખ્યા મળે બરાબર પણ આમાં તમે એક સ્ટેપ આગળ વધો તમારે જેટલી સંખ્યાઓ તમારા રૂપિયા નીચે તો આપણે સામાન્ય રીતે જે છે ને મધ્ય કિંમત વાળી જે રેન્જ છે એનો ઉપયોગ નહીં કરીએ જો તમને પરીક્ષામાં કીધું હોય કે મધ્ય કિંમતની રીતે જે છે શોધો તો જ આપણે જે છે એ શોધી બાકી જે છે એ રીતે ખોટી વધારે મહેનત નહીં કરવાની બરાબર કારણ કે આપણને જો સરળતાથી મળી જતું હોય અને સાચી રીત છે બરાબર ખોટી રીતે સરળતાથી શોધવાની સાચી જો રીત હોય તો તમે સરળતાની વચ્ચે શોધી શકો બરાબર તો ચલો એ મળી ગયું હવે એના પછી જે છે ઉદાહરણ તમને નવ આપેલું છે એમાં એક રીતે છે ત્રણ સમય સંખ્યાઓ તમને કીધેલી છે બરાબર છે તો એની અંદર પણ એ જ રીતે જો પહેલા કીધેલું છે કે એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે એનો મધ્યક તો તમને પહેલા ત્રણના છેદમાં આઠ મળ્યો બરાબર હવે શું કરવાનું છે તો કે જો આ રીતે આ સંખ્યાઓ મળી ગઈ આપણે આટલો જે દાખલો છે ને એના માટે હવે શું કરવાનું છે તો કે હવે જે છે આપણને ત્રણ કીધી હતી એક તો મળી ગઈ એકાદ હવે તમારે કઈ કરી શકો બીજી સમય સંખ્યા માટે તો કે એકના છેદમાં ચાર અને એના વત્તા ત્રણ ના છેદમાં આઠ શું કરવાનું આ બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા બે બરાબર આમ ચલો સદરૂપ આપીએ હવે તો અહીંયા શું વધશે ચલો છેદમાં આઠ ચાર ને બે વડે ગુણવા એક ને બે વડે તો બે વત્તા ત્રણ ભાગ્યા બે બરાબર જે છે એને સંખ્યા રેખા પર દર્શાવતો તો આ શું છે આ એક અપૂર્ણાંક જ છે
સમય સંખ્યામાં શું થયું તો કે બધી સંખ્યાઓ અત્યાર સુધીની બન્યા તેમ બધી કરી આપણે મિક્સ બરાબર અને બધી સંખ્યાઓ મિક્સ કરી અને એના વિશે જે છે આપણે ભણવાનું થાય બરાબર છે તો એ જ વસ્તુ છે કે અલગ અલગ સંખ્યાઓ જે આપણે જોઈ હતી એની જગ્યાએ કોઈ પણ સંખ્યા એમાંથી હોઈ શકે અને પછી જે છે એને આપણે દર્શાવવું એ તો આપણે સરળ પર શુદ્ધ પૂર્ણાંકની કિંમત હંમેશા જીરો અને એક ની વચ્ચે મળે બરાબર જીરો અને એક ની વચ્ચે મળે શેની કિંમત તો કે શુદ્ધ પૂર્ણાંક જો ઋણ હોય તો પૂર્ણાંક અને એક પણ જે છે એ અંશ એક કરતા નાનો હોય તો જીરો અને માઇનસ એક ની વચ્ચે બરાબર ફક્ત એટલો જ ફરક પડે અથવા જીરો અને એક અથવા જીરો અને માઇનસ એક ની વચ્ચે આપણને મળે જો શુદ્ધ પૂર્ણાંક હોય ને તો અશુદ્ધ હોય તો એ જે પ્રમાણે જેટલા પૂર્ણાંકમાં આવતા હોય બરાબર એના પછીના પૂર્ણાંક સુધી જે છે મળે ધારો કે અહીંયા આપણે સાતમા છેદમાં ચાર પેલા તો શું કરવાનું એને મિશ્ર પૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવવાનું બરાબર ગમે ત્યારે અશુદ્ધ પૂર્ણાંક આપેલો હોય દરેકને ક્યાં છે એનું પ્રમાણિક સ્વરૂપ આપણે કઈ રીતે લેતા તો કે અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર પૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવવું પડે એ કઈ રીતે આપણે કરતા હતા કે દરેકને ક્યાં છે છતાં જરૂરી સાત ભાગે ચાર કરો બરાબર તો આ ભાજક છે અને ભાજક કહેવાય આ ભાજ્ય છે બરાબર છે તો ચાર એકા ચાર શું હશે ત્રણ આને શું કહેવાય શેષ આ ભાગ પર આ છે ભાજક બરાબર ઉપયોગ આપણે શેનો કરવાનો છે તો કે ઉપયોગ જે છે જો અહીંયા આ રીતે તમને કિંમત મળે આને આપણે સાતના છેદમાં ચાર જો આવું આપેલું છે તો આપણે જે પહેલા તો ભાગફળ મળે ને ભાગફળને પૂર્ણાંક સ્વરૂપમાં લખી નાખો ભાગફળ લખી દો પૂર્ણાંક સ્વરૂપમાં પછી શું કરવાનું તો કે છેદને રાખવાનો એમને છેદને એમને રાખો ચાર અને અંશમાં શું કરવાનું તો કે અંશમાં શેષ વધે ને લખી નાખવાનું અંશમાં અંશમાં શેષ છે અહીંયા ત્રણ છે શેષ કેવી આવતા તો આ થઈ ગયું મિશ્ર કોઈ પણ જો અશુદ્ધ અપૂર્ણાંક હોય એને મિશ્રમાં ફેરવે આ રીતે જ ફેરવવાનું જે ભાગફળ છે એ લખવાનું સૌથી પહેલા પૂર્ણાંક તરીકે અને બાકી જે છે શેષ વધે અંશમાં બાકી છેદ તો બંને નો એમને એમ કહેશે કોઈ ફરક નહીં પડે તો આ એક એક પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર પડે દર્શ હવે જો એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે ને એનો મતલબ કે આ જે સંખ્યા છે ને આ જે અપૂર્ણાંક એ શેની વચ્ચે આવશે તો કે એની જે કિંમત છે ને એ એક આના એક પછી શું આવે તો બે તો આની જે કિંમત છે ને એક અને બે ની વચ્ચે આવે કારણ કે આના વંચાય કઈ રીતે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એટલે એક પૂર્ણ છે અને આ ત્રણ ચતુર્થાંશ છે અપૂર્ણાંક છે તો લખવું ધારે છે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એક વત્તા ત્રણ ચતુર્થાંશ બરાબર તો એક વત્તા ત્રણ ચતુર્થાંશ એટલે જો બે નથી બે હોતો પાછા અહીંયા બે પૂર્ણાંક આવે છે બરાબર તો આ રીતે જે છે એને લખાય હવે શું કરવાનું તો કે જો હવે જે છે ને આ એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ને આપણે સંખ્યા લખી દસ બરાબર જો શેની વચ્ચે આ બે પ્રમાણ એક અને બે વચ્ચે તો પેલા તો જીરો એક ચાર ભાગ પડી જાય જો આ એક બે ત્રણ અને ચાર ભાગ પડે આને શું કહેવાય એકના
का सिग्मा 4, k का सिग्मा 4, m का सिग्मा 4 અને a के लिए 4 का सिग्मा 4 बराबर। પછી n થી આગળ અહીંયા તે 1 અને 2 વચ્ચે તે કેટલા ભાગ કરવાના 4 1 2 અને 3 કાપા પડી એટલે 4 ભાગ પડે 1 2 3 અને 4 તો આ 4 ના સિગ્મા 4 4 પછી શું આવે તો કે 5 સિગ્મા 4 6 સિગ્મા 4 7 સિગ્મા 4 અને અહીંયા તો 3 છે 2 ને તો 8 ના સિગ્મા 4 લખાય બરાબર। એટલા માટે જે છે હવે શું આપણે દર્શાવવાનું તો કે 7 ના સિગ્મા 4 આ જે સંખ્યા છે 7 ના સિગ્મા 4 આ આપણે આ રીતે દર્શાવી શકીએ બરાબર। તો આ કેવી આપણે કિંમત 7 ના સિગ્મા 4 જે સંખ્યા કેટલા પર દર્શાવવાનું કીધું એના આપણે લખી શકીએ બરાબર। જો વર્ણન કરવું હોય તમારે એમથી આગળ કરી શકો કે અહીંયા ચલો એનાથી આ વસ્તુ એનાથી પહેલા લખજો મેં તમને આ વસ્તુ શીખવાડી દીધી બરાબર આપણે જોડે કારણ કે સમય પૂરો થવા આવ્યો એટલા માટે છતાં એક બે મિનિટ બાકી છે હું તમને જો અહીં રીતે લખવાનું કે નહીં 7/4 બરાબર 1.34 લખાય બરાબર અને 3/4 બરાબર 1.34 મળે બરાબર જેથી 7/4 संख्या रेखा पर नीचे मुजब दर्शा સંખ્યા એટલા દૂર રહી ગયો અને એના પછી રહી છે તમે આ લખી શકો બરાબર શું કે આ સમજાવવા માટે અહીંયાથી જે છે પછી અહીંથી આમ સરળ જોવાનું પછી જે છે લાસ્ટમાં સંખ્યા રેખા દૂર રહી ગયો તો શું દર્શાવવાનું તો 7/4 થશે બરાબર। એ જ રીતે જે છે ઓકે એક કામ કરશો આપણે ટાઈમ પૂરો થવા આવ્યો છે અથવા પૂરો થઈ ગયો છે બરાબર છે કામ કરીએ જે બીજો એક પ્રશ્ન છે ને -5/6 પહેલાનો દે છે બીજો છે -5/6 જો એક શુદ્ધ પૂર્ણાંક છે બરાબર છે નિશાનીને પહેલા બાદ કરીએ તો એક શુદ્ધ પૂર્ણાંક છે બરાબર। તો હવે આ એક હોમવર્કમાં કરજો આ તમને કે જો શુદ્ધ પૂર્ણાંક છે મેં હમણાં જ કીધું નિશાની માઇનસ ની છે નિશાની વચ્ચે આવશે તો કે 0 અને -1 એ બંનેની વચ્ચે આવશે બરાબર એટલા માટે આ પ્રેક્ટિસ કરજો જો ના સમજાય પણ નેક્સ્ટ લેક્ચરમાં કહેજો ફરતે રૂપને શીખવાડીશ બરાબર છે ઓકે તે ટ્રાય કરો બરાબર તો આપણે આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ બાકી નેક્સ્ટ આગળના લેક્ચરમાં